ಕೃಷ್ಣ ಮಹಾರಾಜನೀ ಜಯ, ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ ಮಹಾರಾಜನೀ ಜಯ. ಕಥಾ ಶ್ರವಣ ಕರ್ತಾ ಬಧಾಜ್ ಭಕ್ತೋನೆ ಖೂಬ ಭಾವತಿ ಜಯ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಶ್ರೀ ಹರಿಚರಿತ್ರಾಮೃತ ಸಾಗರ್ ಪುರ ಆಠಮು ತರಂಗ 61 ಸದ್ಗುರು ಆಧಾರಾನಂದ ಸ್ವಾಮಿ ಅದ್ಭುತ ವಾತ್ ಲಖೆ ಛೆ. ಶ್ರೀ ಹರಿ ಪೋಢೆ ಪಲಂಗ ಪರ ಏಕ ಕಲ್ಲಾ ಕಹಿವಾರ, ಪೀಛೆ ಉಠತ ಭಯ ಆಪ ಹಿ ತರತ ಹಿ ಭಯೇವು ತಯ್ಯಾರ. ವಡತಾಲಮಾ ರಾಮನವಮಿನಾ ಸಮಯ ಮಾಟೆ ಶ್ರೀಹರಿ ಪಧಾರ್ಯಾ ಛೆ. ದೇಶ ದೇಶಾಂತರಥಿ ಹಜಾರೋ ಹರಿಭಕ್ತೋ ಅನೆ ಸೆಂಕಡೋ ಸಂತೋ ಭೇಗಾ ಥಯ್ಯಾ ಛೆ. ಉತ್ಸವನೋ ಆಗಲೋ ದಿವಸ ಛೆ, ಅಷ್ಟಮಿ ಛೆ. દરેક હરિભક્તોને નાની મોટી ભલામણો સૂચનાઓ મહારાજે આપી દીધી છે. બધા સુવા ગયા, મહારાજ પોઢી ગયા, થોડી વારમાં ઊભા થઈ ગયા. શ્રી હરિ પોઢે પલંગ પર એક કલાક હિવાર, એકાદ કલાક થયો ત્યાં તો જાગી ગયા. શું કર્યું? 10-12 પાર્ષદોને તૈયાર કર્યા. ડુંગરજી ભક્ત, ઉમાભાઈ, મૂળુભાઈ, વેરાભાઈ, સુંદરપગી, જોબનપગી, તખાપગી, જુસાપગી, શંકરપગી, પાળાઓને કહ્યું ચાલો શસ્ત્રો ઉપાડો, બોકાની બાંધો. મહારાજ, આ રાત્રે ક્યાં જવું છે? આટલા બધા ભક્તો આવ્યા છે, આપણે ચારે બાજુ તપાસ કરવી છે. કોઈ ચોર, ચાકર, કોઈ કપટી કે ઢોંગી માણસ તો અંદર ઘર્યો નથી ને? જીવ પ્રાણી માત્રની રક્ષા કરનારા ભગવાન આજે એક મનુષ્ય ચરિત્ર દ્વારા પોતાના ભક્તોની રક્ષા કરવા માટે બીજા પાર્ષદોને તૈયાર કરે છે. આધારાનંદ સ્વામી આ પ્રસંગ લખતા લખતા એક વાત લખે છે, જે વાત આપણે કાલે સાંભળતા હતા. સ્વામીના શબ્દોમાં વાંચીએ તો સ્વામી એમ કહે છે, આંખોવાળો મનુષ્ય સૂર્યને જેવો દેખે છે તેવો આંધળો મનુષ્ય ક્યારેય દેખી શકતો નથી. આકાશમાં આટલો મોટો સૂર્ય પણ આંખ વિના ના વ્યક્તિ માટે કામ નથી લાગતો. એવી રીતે આ દિવ્ય શાસ્ત્રો, આ ભગવાનના દિવ્ય ઐશ્વર્યની મહિમાની વાતો એ સમજણ વિનાના વ્યક્તિ માટે કામ નથી લાગતી. દિવ્ય વસ્તુને સમજવા માટે દિવ્ય દ્રષ્ટિની જરૂર છે. દરેક વસ્તુની એક પૂર્વ શરત હોય છે, જેને આપણી ભાષામાં ભૂમિકા કહેવાય, લૌકિક ભાષામાં ક્વોલિફિકેશન કહેવાય. કોઈ પણ બાબતમાં દાદા, 5મા ધોરણમાં એન્ટ્રી લેવા માટે શું જરૂરી છે? એકદમ સરસ બોલ્યા તમે. 4થું ધોરણ પાસ કરે તો જ 5મામાં જઈ શકે. વેરી સિમ્પલ લોજિક છે કે નહીં? એક ક્વોલિફિકેશન છે, એક રિક્વાયરમેન્ટ છે, એક લાયકાત છે. આટલી લાયકાત હોય તો આ કામ કરી શકે, આટલી લાયકાત હોય તો આ કામ કરી શકે. મેડિકલ સ્કૂલમાં એડમિશન લેવું હોય તેની લાયકાત જોઈએ ને. ગામડાનો ખેડૂત થાકી જાય, જાજા પૈસા હોય અને સીધો ડોક્ટર બની જાય, એવું પોસિબલ છે? ચાલો, તો આપણે સાંભળતા હતા શ્રીજી મહારાજની વચનામૃતની ઘણી બધી વાતો શ્રવણ કરી કે ભગવાનના ભક્તે ખરેખર શું કરવું જોઈએ. બળવાન વિચાર,
હૈયામાં દ્રઢ કરવો જોઈએ. મહારાજે પ્રથમના 38માં વચનામૃતમાં કહ્યું, પોતાના મનનો તપાસ રાખવો. પહેલાં મારું મન આવું હતું, અત્યારે મારું મન આવું છે, આ તપાસ રાખવો એટલે શું? શું મન માટે તપાસ રાખવો એટલે શું? પહેલાં 5 ફૂટનું મન હતું, આ વર્ષે 6 ફૂટનું થયું, એવું છે? ના, પહેલાં મનના વિચાર કેવા હતા, અત્યારે મનના વિચાર કેવા છે? વિચાર ઉપર વિચાર કરતા શીખવું જરૂરી છે. આપણા શાસ્ત્રો કહે છે, મુમુક્ષુ માટે મોક્ષના માર્ગે સૌથી વધારે નડનારું તત્વ હોય તો માણસનું મન છે. આલોક કે પરલોક બગાડવામાં મોટી ભૂમિકા ભજવનાર જો કોઈ હોય તો માણસનું મન છે. મન એટલે વિચારો, વિચારોનો પ્રવાહ. આવો, અત્યારની પેઢીને અતિ કામ લાગે એવી આ એક નાની વાત આપણે શ્રવણ કરીશું. આમ તો કહી શકાય 21મી સદીનો મોટામાં મોટો રોગ કયો છે? તો ડિપ્રેશન. ડિપ્રેશન શું છે? એક વિચારનો રોગ છે. કેવી રીતે જન્મે છે, શું છે? આવો આ પ્રેઝન્ટેશન દ્વારા આપણે સમજીએ. હમણાં સંસ્કાર સેમિનારમાં આપણા બાળકો અને યુવાનો માટે આ નાનકડું પ્રેઝન્ટેશન તૈયાર કરવા મારે ઘણું બધું વાંચવાનું થયું, સાંભળવાનું થયું, વિચારવાનું થયું. આપણે એમ સહજ રીતે ઘણું સાંભળતા હોઈએ, જોતા હોઈએ, પણ ધ બિગેસ્ટ બર્નિંગ ઇસ્યુ ઓફ ધ 21st સેન્ચુરી, આ રોગ કેટલો ખતરનાક છે એ તો હમણાં અમે જાણ્યું. આપણે આગળ વધતા જઈએ. ડિપ્રેશન, એની ડેફિનેશન શું છે? અ મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર ઇઝ કેરેક્ટરાઇઝડ એઝ ડિપ્રેસ્ડ મૂડ ઓર લોસ ઓફ ઇન્ટરેસ્ટ ઇન એક્ટિવિટીઝ. તમે આના ફોટા લઈ શકશો. આ પ્રેઝન્ટેશન કાયમ માટે આપણી ચેનલ ઉપર રહેશે, તમને તમારા પરિવારને કામ લાગશે. દાદા, બીજા બધા રોગો છે ને, જેમ કે કોઈકને કેન્સર છે તો ડિટેક્ટ થઈ શકે છે. બાયોપ્સી કરવામાં આવે, કેન્સરના સેલ પકડાય, કયું કેન્સર છે, કેટલી લિમિટ સુધીનું કેન્સર છે, બધું ડિટેક્ટ થઈ શકે છે. પણ આ રોગ એવો છે જે ડિટેક્ટ પણ નથી થતો, ડાયગ્નાઇઝ પણ નથી થતો, પણ છે એ આખી દુનિયા સ્વીકારે છે. એટલે આપણે થોડા આગળ વધીએ. આ રોગના સિમ્પટમ્સ કેવા છે? કારણ કે આ મશીન દ્વારા પકડાય એવો રોગ નથી. એક્સરેમાં, સોનોગ્રાફીમાં, MRIમાં તમને બતાવે કે ભાઈ તમને આટલું ડિપ્રેશન છે એવું કોઈ હજી સંશોધન નથી થયું. એન્ઝાયટી, હોપલેસનેસ, લોસ ઓફ ઇન્ટરેસ્ટ, લોસ ઓફ પ્લેઝર, અર્લી અવેકનિંગ, એક્સેસ સ્લીપલેસનેસ, ઇન્સોમનિયા, રેસ્ટલેસનેસ, આ બધા અત્યારની સદીના જે શબ્દો છે ને, કે દુઃખો છે ને, મૂંઝવણો છે ને, ઉપાધિ છે ને, આ બધાના મૂળમાં આ રોગ કામ કરે છે, જેની આપણે અત્યારે ચર્ચા કરવાના છીએ. શાસ્ત્ર પ્રમાણે હું એટલા માટે કહું છું, વિચાર ઉપર વિચાર કરતા શીખો. મારું મન ખોટી દિશામાં તો નથી જઈ રહ્યું ને? મારું મન મારું કલ્યાણ બગડે એવા વિચાર તો નથી કરી રહ્યું ને? મારું મન મને છેતરવાના ધંધા તો નથી કરી રહ્યું ને? આપણે આપણા મનના માલિક બનતા શીખવું પડશે. વી હેવ ટુ લર્ન ટુ કંટ્રોલ અવર માઇન્ડ. આ કંટ્રોલ જતો રહ્યો છે, મન આપણું માલિક બની બેઠું છે, મન આપણી માથે ચડી બેઠું છે. એ ધારે તે દિશામાં આત્માને ઢસડી જાય છે અને નરક સુધી, લખ 84 સુધી આત્માને ભટકાવે છે. મન એવું મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. બિહેવિયર એનું બદલી જાય, આઇસોલેશન ફીલ કરે, લેક ઓફ કન્સન્ટ્રેશન ફીલ કરે, મૃત્યુના વિચાર કરે,
વેઇટ વધી જાય, ઘટી જાય, પુઅર એપેટાઇટ, ભૂખ પણ ક્યારેક એની ભાંગી જાય, પણ આપણે આગળ વધીએ. આ બધાના સિમ્ટમ્સ છે. કદાચ તમારામાં થોડા ઘણા આવા સિમ્ટમ્સ દેખાતા હોય તો એમ ન માની લેશો કે શું અમે ડિપ્રેશનમાં છીએ. મેં શું કહ્યું કે આ એવો છુપો રુસ્તમ છે, એવો હિડન ડિસીઝ છે કે જેને ડાયોગ્નાઇઝ કરવો કે ડિટેક્ટ કરવો અઘરો છે. એટલે સમજવા માટે જ આ વાત કરું છું. આપણે આગળ વધીએ થોડા. હવે ડિપ્રેશન કેવી રીતે શરૂ થાય છે? ઘણું મેં વાંચ્યું, વિચાર્યું, એના આધારે અને ઘણા બધા સારા સારા ચિંતકોએ આ સ્ટેપ બતાવ્યા છે. ત્રણ સ્ટેપ છે. પહેલું સ્ટેપ સ્ટ્રેસ છે, બીજું સ્ટેપ ટેન્શન છે, અને ત્રીજું સ્ટેપ ડિપ્રેશન છે. જેમ કે કંઈક એવા કારણોસર એકવાર શરીરમાં કમળો આવી જાય, તમે ધ્યાન રાખો, સારી દવા કરો તો કમળો જતો પણ રહે, પણ તમારી દવા સફળ ન થાય તો તમને ખબર છે કમળાનું આગળનું સ્ટેજ કયું છે? કમળી. અને કમળી થાય પછી એને ક્યોર કરવી એ અતિ અઘરી હોય છે. એમ વિચારમાં એક વાવાઝોડું ઉત્પન્ન થાય, વિચારમાં એક ટોર્નાડો કે હરિકેન આવે છે, માણસના મનમાં એક આંધી તુફાન ફેલાય છે. એ તુફાનની શરૂઆત સ્ટ્રેસ છે. પહેલું લેવલ ક્યોરેબલ છે, તમે સમજી શકો એને પાછા વળી શકો એવું સ્ટેજ છે. કદાચ તમે ન કંટ્રોલ કરી શકો અને આગળ વધી જાઓ ટેન્શન સુધી, હજી ત્યાંથી પાછા વળી શકાય છે. પણ ત્રીજું સ્ટેજ ડિપ્રેશન એવું ખતરનાક છે. એકવાર માણસ ત્યાં સુધી પહોંચી ગયો, હમણાં આપણે આગળ જોશું પછીના જે પરિણામો છે એટલા ખતરનાક અને ભયંકર છે. આપણે આગળનું એક લેવલ સમજીએ. હવે સ્ટ્રેસ કેવી રીતે જન્મે? હાઉ સ્ટ્રેસ બિગિન્સ. કારણ કે ડિપ્રેશન સુધી પહોંચવાનું પહેલું પગથિયું કયું છે દાદા? સ્ટ્રેસ. હવે સ્ટ્રેસ એટલે દબાણ, તણાવ. માણસના મનમાં દબાણ, તણાવ, પ્રેશર કેવી રીતે જન્મે છે? એનું સિમ્પલ કારણ છે ઓવરલોડ. પણ આ ઓવરલોડ શબ્દ થોડો સમજવા જેવો છે. આપણા મનમાં ઓવરલોડ એટલે શું? અહીંયા બે ફોટા મૂક્યા છે, તમે જોઈ શકો છો. બ્લડ પ્રેશર વધે છે તો પણ હૃદય માટે નુકસાન છે, ઘટે છે તો પણ હૃદય માટે નુકસાન છે. એમ ઓવરલોડ એટલે શું? ઓવરલોડ કે લોવરલોડ. એક માણસ 8 કલાક જોબ કરે છે, અતિ સુખી થઈને જીવે છે, એને સારી જોબ, ઝાઝા પૈસા, ઝાઝી આસક્તિ જન્મે, 2 જોબ શરૂ કરે, 3 જોબ શરૂ કરે, પરિવારના સંબંધોમાં પ્રોબ્લેમ ઊભા થાય, પતિ પત્ની વચ્ચે વૈમનસ્ય ઊભું થાય, બાપ દીકરા વચ્ચે વૈમનસ્ય ઊભું થાય, અને એના શરીરમાં અનેક પ્રકારના રોગ જન્મે છે, આપણે જોઈએ છીએ. મોર રિસ્પોન્સિબિલિટીઝ આવે તો પણ ઓવરલોડ છે. અથવા માણસને જોબ છૂટી જાય, લોસ ઓફ ધ જોબ, જોબ જતી રહી. ટૂંકમાં આપણી કેપેસિટી કરતાં, આનો અર્થ એવો છે, આપણી કેપેસિટી કરતાં એકદમ ઓછું કામ મળે ને તો પણ સ્ટ્રેસ જન્મે, અને વધારે પડતું મળી જાય ને તો પણ સ્ટ્રેસ જન્મે. યાદ રાખવા જેવી વાત છે. સ્ટ્રેસ એટલે શું? સ્ટ્રેસ ઇઝ અ ગેપ બિટવીન એબિલિટી એન્ડ એક્સપેક્ટેશન. સ્ટ્રેસ ઇઝ અ ગેપ બિટવીન એબિલિટી એન્ડ એક્સપેક્ટેશન. દ્રાક્ષ હોય, દ્રાક્ષ કદાચ કેરી જોડે કોમ્પિટિશન કરે તો સમજી શકાય કે દ્રાક્ષમાં ઇન્જેક્શન આપી આપી મોટી કરી કરીને કેરી જેટલી મોટી બની શકે, પણ દ્રાક્ષ જો તરબૂચ જોડે કોમ્પિટિશન કરે તો શું થાય? મરી જ જાય ને. ગુજરાતીમાં કહેવત છે, લાંબા જોડે ટૂંકો જાય તો મરે નહીં પણ માંદો થાય. આપણી એક્સપેક્ટેશન આકાશમાં ઉડવાની છે, દુનિયાને મુઠ્ઠીમાં કરી લેવાની છે, મિલિયોનર કે બિલિયોનર બનવાની છે, કે ગોપાળાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી જેવા આજે નાજે બની જવાની છે. આધ્યાત્મિક જગતમાં સ્ટ્રેસ આવે છે બધી જગ્યાએ. આજે નાજે મારા મનમાં થાય કે હું આવા મોટા સંતોની જેમ બની જાઉં, આવી સ્થિતિવાળો બની જાઉં,
મારા મનમાં કેમ ઘોટાઘાટ સંકલ્પ થયા કરે છે, તો એ ઘાટ સંકલ્પના દબાવમાં એટલો બધો માણસ આવી જાય, પછી દબાણમાં ને દબાણમાં દબાતા ને દબાતા કોઈક માણસ બેઠો છે એની ઉપર વધારે પડતો વજન મૂકી દો, એ વજન જો ખસે નહીં તો દબાતા 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 એની નીચે દબાઈ જાય, ક્યાં સુધી? મરી જાય ત્યાં સુધી. હવે આપણે થોડા આગળ વધતા જઈએ. બ્લડ સુગરનું લેવલ હોય એ પણ તમે જાણો છો કે સુગર લેવલ બહુ વધી જાય તો પણ નુકસાન છે, ઘટી જાય તો પણ નુકસાન છે. ગઈકાલની કથામાં આપણે વાત કરી હતી વચનામૃત ગઢપુર મધ્યનું 23મું. મહારાજના મત પ્રમાણે, શાસ્ત્રોના મત પ્રમાણે સુખ એ પણ એક રોગ છે, દુઃખ એ પણ એક રોગ છે. વધારે પડતું સુખ ભગવાનથી દૂર કરશે, વધારે પડતું દુઃખ ભગવાનથી દૂર કરશે. જીવનમાં બેલેન્સ કરવું અતિ જરૂરી છે. આ સમજવું અતિ અઘરું છે. આ પ્રેઝન્ટેશન તમે બરાબર વિચારી શકો તો સમજી શકશો. આપણે આગળ વધીએ. સ્ટ્રેસ, ટેન્શન અને ડિપ્રેશન આના લેવલ કેવા છે? સ્ટ્રેસ આવે ને માનસિક દબાણમાં હોય માણસ, શું કરવું, આવી અકળામણ હોય. પણ જો પછી એ સવળું વિચારી, સારું વિચારી, સંત સમાગમ કરી કે માતા પિતા કે વડીલો પાસે નિખાલસ થઈ પોતાના મનની મૂંઝવણ રજૂ ન કરી શકે તો એ મૂંઝવણ વધારે ઘૂંચવાતી જાય, પછી એમાંથી ટેન્શન બની જાય, પછી કરવા જેવી બીજી 99 બાબત હોય એમાં પણ એ ફોકસ ન આપી શકે, કોન્સન્ટ્રેટ ન કરી શકે, એનું મન એક જ વાતમાં અટક્યા કરે. જેમ કે કેટલું સરસ એક્ઝામ્પલ આપ્યું, આપણી નાની એવી આંખ હિમાલય આખાને જોઈ શકે, હિમાલય આખાને આપણી નાની એવી આંખ જોઈ શકે, પણ નાની આંખમાં અતિ નાનો એક રજનો કણ જો પડી જાય તો એ આંખ કશું પણ જોવાને સમર્થ બને છે. એમ આંખની અંદર પડેલું કણું જેમ ખૂંચે છે એવી જ રીતે મનની અંદર પડેલો એકાદ વિચાર, નબળો વિચાર, નેગેટિવ વિચાર, એ જ્યારે ખૂંચવા લાગે એને ટેન્શન કહેવાય. શું કહેવાય? આંખમાં કણું પડ્યું હોય દાદા, આંખમાંથી પાણી પડતું હોય, આંખ ખુલતી ન હોય, કંઈ દેખાતું ન હોય, આંખમાં દાબીને ફરતો હોય, પણ કોઈ ડાયો માણસ, તમને ખબર છે ને ગામડાના માણસો જીભ નાખીને કાઢી લેતા, કપડું નાખીને કાઢી લેતા, તો ટેન્શનમાંથી પણ પાછા વળી શકાય છે. પણ ત્રીજા નંબરનું સ્ટેજ છે, તમે જોઈ શકો છો ફોટામાં, ડિપ્રેશન. એકવાર ડિપ્રેસ્ડ થયો માણસ પછી એના મનમાં એક જ વિચાર આવે, આ દુનિયા આખી કોઈ કામની નથી, મને કોઈ કામ નહીં લાગે. બે જ વિચાર એના મનમાં આવે છે, કાં બધાને મારી નાખવાના વિચાર આવે અને કાં પોતાની જાતને મરી જવાના વિચાર આવે. આગળ વધીએ. ગ્લાસ ઓફ વોટર. દુનિયામાં વધારેમાં વધારે આ એક્ઝામ્પલ અત્યારે આપવામાં આવે છે દાદા. ફક્ત 100 ગ્રામ પાણીનો એક નાનકડો ગ્લાસ હાથમાં પકડી રાખો, 100 ગ્રામ પાણીનો ગ્લાસ આપણે અહીંયા પ્રેક્ટિકલ બાળકોને કરાવી પકડાવ્યું હતું, તમે ઘરે પણ કરી શકો, હાથ સીધો રાખી ગ્લાસ પકડવાનો છે, 100 ગ્રામ વજન તમને નુકસાન ન કરી શકે, પણ એક ગ્લાસ તમે 5 મિનિટ પકડો ને ત્યાં સુધી વાંધો નથી, પણ એ જ ગ્લાસ 50 મિનિટ પકડો ને તમને 100 ગ્રામની જગ્યાએ પછી કેટલું લાગે? એ વજન વધતું જાય એવું લાગે. એ જ ગ્લાસને તમે 5 કલાક સુધી પકડી રાખો ને કદાચ તમારા હાથને પેરલાઇઝ થવાની શક્યતા થઈ જાય. એ જ ગ્લાસને તમે 50 કલાક સુધી જો પકડો ને તો પરાણે કોઈ પકડાવી રાખે ને. 100 ગ્રામના ગ્લાસથી ક્યારેય માણસને પેરાલિસિસ ન થાય, માણસને નુકસાન ન થાય, માણસ મરી ન જાય, પણ કન્ટિન્યુઅસ એક ગ્લાસ પકડી રાખે, નીચે મૂકવાનો આવે જ નહીં, હલવાનો વારો મળે જ નહીં, તો એ ગ્લાસ ઘણા બધા નુકસાન કરી શકે છે. એમ એક જ વિચાર, રિપીટેડલી ગોઈંગ ઓવર થોટ્સ. એક વિચાર તમારા મનમાં આવ્યો, મારું ઇન્ટરવ્યૂ કેમ સારું નહીં ગયું હોય, હમણાં સારા સંસ્કારી અને સત્સંગી પરિવારમાં 3 સ્યુસાઇડ થયા નાની ઉંમરના દીકરા દીકરીઓએ, અમેરિકાની ઘટના, 3 પૂરેપૂરી ઘટના
એમના પરિવારના વ્યક્તિ દ્વારા સાંભળ્યા પછી એમ લાગે બસ આટલી જ નાની ઘટના હોય, શું ઇન્ટરવ્યુ સારું ન ગયું, એ વિચાર એવો ચક્રાવે ચડે, એવો ચક્રાવે ચડે, સૂતા ઉઠતા જાગતા બેસતા એ જ વિચાર, ઇન્ટરવ્યુ સારું ન ગયું. હવે ઇન્ટરવ્યુ સારું ન જાય તો પણ દુનિયામાં બીજી 999 બાબત છે જે સારી હોય, પણ એ દેખાતી બંધ થઈ ડિપ્રેશનમાં ગયા, પરિણામ શું આવ્યું? આત્મહત્યા. એક જ ગ્લાસ, 5 મિનિટ પકડો નુકસાન નથી, 5 કલાક પકડો થોડું નુકસાન છે, 50 કલાક પકડો તો. એમ કોઈક વિચાર તમારા મનમાં આવ્યો, એકને એક વિચાર સતત ફર્યા કરે છે. આપણા બધા રોગ, જેમ કે કોઈક માણસે સ્ત્રીને જોઈ, હવે જોતાની સાથે 2 મિનિટ એને આસક્તિ થઈ, વિચારે કરીને આસક્તિ ટાળી નાખી, તો એના માટે નુકસાન કરનારી નથી. પણ સ્ત્રીને જોયા પછી એને ઊંઘ ન આવે, ઘરમાં ગમે નહીં, કેમ કરીને સ્ત્રીને હું પામું, આવા વિચાર થયા કર્યા. અને કામ કયો? કયો? જે કામ પોતાનું અને અનેક લોકોનું અનેક ગણું નુકસાન કરે છે. ઇતિહાસમાં આપણે દાખલાઓ જાણીએ છીએ, કેટલા માણસો માટીમાં મળી ગયા, જીવન બરબાદ થઈ ગયા, પુરુષો અને સ્ત્રીઓ. ટૂંકમાં આપણા કામ, ક્રોધ, લોભ, મોહ આ બધા દોષોને જન્મ આપનાર માણસનું મન છે. મન એટલે કે વિચારો છે. એ વિચાર એને જ અત્યારની ભાષામાં આ લોકો સ્ટ્રેસ કહે છે, ટેન્શન કહે છે, ડિપ્રેશન કહે છે. શબ્દો જુદા છે. ગઈકાલે મેં વાત કરી હતી કે 500 વર્ષ જૂના, 1000 વર્ષ જૂના, 1000 વર્ષ જૂના વેદો, ઉપનિષદો, એ બધા શાસ્ત્રો અમે વાંચ્યા, જાણ્યા તો, અને અત્યારના અંગ્રેજીના અમેરિકાના ગ્રંથો વાંચીએ જોઈએ ત્યારે એમ લાગે શબ્દો બદલાયા છે, લેંગ્વેજ બદલાણી છે, પણ સિદ્ધાંત બદલાણો નથી. કામ, ક્રોધ, લોભ, આ બધું એક સત્ય ઘટના. એક પરિવાર બીજા પરિવારને ત્યાં જાય, મહેમાન થાય, ઘરે આવે, સાંજે બાપુજી જમવા ન બેઠા. દીકરાઓએ પૂછ્યું, કેમ બાપુજી ઉદાસ છો? આ મગનભાઈ નહીં, મારે ત્યાં કામ કરતા હતા, હું એને ખાવાનું આપતો તો હું, અને આજે આવડો મોટો બંગલો કરીને બેસી ગયા, તમે બધા શું બેઠા છો? તમે જ્યાં સુધી સારું આવું મકાન નહીં બનાવો, સારા ધંધા પાણી નહીં કરો, ત્યાં સુધી હું ખાવાનું નથી. આવી પ્રતિજ્ઞા કરી લો. કોણે? હવે મગનભાઈનું મકાન જોઈ અને માણસ ખાવાનું છોડી દે આવી પ્રતિજ્ઞા કરે, આને શું કહેવાય? કેવી અદેખાય, કેવી ઈર્ષ્યા, કેવી આસક્તિ! આપણી ભાષામાં કામ, ક્રોધ, લોભ, મોહ આ બધા શબ્દો છે. અંગ્રેજીની ભાષામાં તમે જો તો સ્ટ્રેસ, ટેન્શન, ડિપ્રેશન, ગ્રીડ, જે ગણો તે. સમજવા જેવું છે આ સાયન્સ. કરવા જેવું શું છે? તમારા મનમાં કોઈક વિચાર આવ્યો, આંખમાં કણાની જેમ ખૂટે છે, તો કરવાનું છે શું? ગ્લાસ તમારા હાથમાં દુખાવો શરૂ થાય એટલે સમજો કે તમારી કેપેસિટી હવે પૂરી થઈ ગઈ. આપણે મંદિરમાં 3 દીકરાઓને ગ્લાસ પકડાવેલો, એક નાના બાળકે થોડી વારમાં ગ્લાસ નીચે મૂકી દીધો, એનો હાથ એટલો બધો દુખવા માંડ્યો, આખો દિવસ દુખ્યો, બોલો. એની કેપેસિટી બહુ ઓછી હતી. બીજા દીકરાએ ઘણી વાર પકડી રાખ્યો, ત્રીજા દીકરાએ એના કરતાં વધારે પકડી રાખ્યો. આપણે 3 જણા જમવા બેઠા હોય, એમાં 1 જણા તો થોડું એવું મરચું લે, ત્યાં તો આંખમાંથી પાણી શરૂ થાય, નાકમાંથી શરૂ થાય, કાનમાંથી પણ શરૂ થઈ જાય, અને ઘણા તો આખે આખા લવિંગ્યા, રેશમપટ્ટી, મરચું ખાઈ જાય તો પણ. કારણ શું? એની કેપેસિટી વધારે છે. હી કેન સર્વાઈવ, બરાબર, હી કેન સસ્ટેન ઇટ, અને આની કેપેસિટી ઓછી છે. સ્ટ્રેસ બહુ સમજવા જેવો છે. સ્ટ્રેસ એટલે આપણે આપણી કેપેસિટીમાં ચાલવું, તો સ્ટ્રેસ ક્યારેય આવે જ નહીં. આપણે આપણી જાત પ્રમાણે જીવવું તો પ્રોબ્લેમ થાય જ નહીં. જગતને જોઈને જીવવા જાય એ બધા લોકો આ રોગમાં ફસાય. કયો રોગ? કેવી સરસ વાત છે દાદા, શું શીખવાનું છે? વિચારને પડતો મેલતા શીખવું પડશે. શું શીખવું પડશે? શ્રીજી મહારાજે પોતાના દ્રષ્ટાંતે કરીને વચનામૃતમાં વાત કરી. નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ, મોટો સમયો થયો, અને શ્રીજી મહારાજ ઉદાસ થઈ ગયા. એમાં ધમાલ થયેલી. કેવા ઉદાસ થઈ ગયા? વચનામૃતમાં મહારાજે પોતે વાત કરી. પછી તો મહારાજ કહે અમે આત્મારૂપે વર્તવા લાગ્યા.
કે આ બધું મિથ્યા છે. હા, ગણેશ ધોળકાની બરાબર જાડીમાં મહારાજ ગયા અને ત્યાં આત્મવિચાર કરવા લાગ્યા. અમે તો આત્મા છીએ, દેહ નાશવંત છે, દુનિયા પણ નાશવંત છે, આ થયું તોય શું, ના થયું તોય શું. આમ વિચાર કરીને મહારાજ કે મેં બધું મિથ્યા કરી નાખ્યું, બધું ટાળી દીધું. આપણે પણ શું કરવાનું છે, ક્યારેક મનમાં વિચાર આવે કોઈ પણ પ્રકારનો, કરોડો પ્રકારના વિચાર છે, કોઈ પણ પ્રકારનો વિચાર જે તમને મૂંઝવતો હોય, ટેન્શન આપતો હોય, તો બેસ્ટ રસ્તો છે આપણા કરતા વડીલ સંત કે ભક્ત એની પાસે ખુલ્લા મને વાત કરી દેવી. આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રસ્તો છે. આંખમાંથી કણું કાઢી નાખો, એક સેકન્ડમાં બધું દુઃખ ટળી જાય. આ બેસ્ટ રસ્તો છે. અથવા ગ્લાસ દુખે છે તો નીચે મૂકી દો, અથવા તો વિચારે કરીને કોઈ આસપાસ એવા સંત કે મહાન વ્યક્તિ નથી જેને આપણે નિખાલસ ભાવે કહી શકીએ, તો આપણે વિચાર કરીને કોઈ પણ રીતે એ વિચારને ટાળી નાખવો. ધીસ ઇઝ ધ બેસ્ટ વે. આગળ વધીએ. હજી અમેરિકામાં ડિપ્રેશન ઉપર એટલું બધું રિસર્ચ થઈ રહ્યું છે થોડા વર્ષોથી, જેમાં કહેવાય છે, તમે આ ફોટો જોઈ શકો છો, ઓવરઓલ અમેરિકામાં થતી આત્મહત્યાઓ એમાં સ્યુસાઇડ ઇઝ ધ 11th, બરાબર. ડિપ્રેશન 11મું કારણ છે આત્મહત્યા માટેનું, પરંતુ 15 વર્ષથી 24 વર્ષની ઉંમરના નવી જનરેશનના યુવાનો માટે ડિપ્રેશન ઇઝ ધ 3rd રીઝન ફોર સ્યુસાઇડ. મેં તમને હમણાં જ વાત કરી, સારા સંસ્કારી અને સત્સંગી પરિવારમાં અમેરિકામાં હમણાં 3 આત્મહત્યાના દાખલા સાંભળ્યા. કોઈ મહત્વની બાબત નહીં, તુચ્છ અને નજીવી વાતમાં હોશિયાર ગણાતા દીકરાઓ પોતાના જીવનને ખલાસ કરી નાખે છે. એટલે કે મેં તમને વાત કરીને, 100 ગ્રામ પાણી માણસને મારી નથી શકતું, પણ એ પાણીને સતત જો પકડી રાખવાનું થાય ને તો હાથ પણ ખલાસ થઈ જાય, પેરાલિસિસ પણ થઈ જાય અને માણસ મરી પણ જાય. એક જ વિચાર માણસ છોડી નથી શકતો ને, એક જ વિચાર માણસ ટાળી નથી શકતો ને, સ્ટ્રેસ બને, ટેન્શન બને અને છેલ્લે ડિપ્રેશન બને અને ડિસ્ટ્રક્શનનું કારણ બને છે. હજી આપણે આગળ જઈએ. દરેક ઉંમર પ્રમાણે આજે તો હવે એવી દશા થઈ ને જન્મેલા છોકરાને પણ ડિપ્રેશન થવા માંડ્યું છે. જન્મેલો બાળક જેવો સમજણો થાય ને એટલે કોમ્પિટિશનમાં જીવે છે, તમે જુઓ છો ને, યુગ આખો એવો થઈ ગયો છે. તો ડિપ્રેશન દરેક વ્યક્તિને અલગ અલગ હોય છે. અમે સંતો હોય તો અમારે પણ બહુ કંટ્રોલ કરવો પડે, સમયા હોય, મોટા ઉત્સવો હોય, શનિવારે એકારે 15-15 સભાઓ ભેગી થતી હોય, એક બાજુ હરિભક્તો મળવા આવતા હોય, બીજી બાજુ ઓનલાઈન સ્કાઈપી સભા હોય, ત્રીજી બાજુ સભાની તૈયારી કરવાની હોય, ચોથી બાજુ ઠાકોરજીનો થાળ હોય, તમે જુઓ છો ને. ખરેખર મેં શું કહ્યું, ડિપ્રેશન સુધી પહોંચવાનું પહેલું પગથિયું છે સ્ટ્રેસ, અને સ્ટ્રેસની શરૂઆત થાય છે તમારા જીવનમાં રૂટીન કરતાં વધારે પડતું કામ આવી જાય તો પણ સ્ટ્રેસ બને, તમારા જીવનમાં રૂટીન કરતાં એકદમ નહિવત જો કામ હોય તો પણ શું થાય, સ્ટ્રેસ બને. ઓવર ઓર લોવર, બંને પક્ષ સમજવા જેવા છે, બે રીતે સ્ટ્રેસ જન્મે છે. હવે આપણે થોડું આ જોઈએ, ડિપ્રેશન યુથ્સ માટે, યંગસ્ટર માટે, સ્ટુડન્ટ્સ માટે કેવી રીતે, એકેડેમિક પ્રેશર છે, તમે બધા વાંચી શકો છો, આવા બધા કારણોથી જે ભણનારા છોકરાઓ છે, કોલેજમાં છોકરાઓ છે, ક્લાસમેટ સાથે, રૂમમેટ સાથે નાનો ઇસ્યુ થાય અને માણસ પોતાના જીવનને બરબાદ કરી નાખે છે. આગળની સ્લાઇડ જોઈએ. કોઝ ઓફ સ્ટ્રેસ ફોર એડલ્ટ્સ, ઉંમરલાયક વ્યક્તિ માટે શું છે, લોસ ઓફ જોબ, અચાનક જોબ જતી રહી. મેં હમણાં વાત કરી હતી કેલિફોર્નિયાનો એક દાખલો, આખા પરિવારે, પતિ, પત્ની અને પુત્ર, ત્રણે ત્રણ જણાએ સ્યુસાઇડ કર્યો. સ્યુસાઇડનું કોઈ કારણ જ નહોતું મળતું. ખૂબ સંશોધનના અંતે એટલું ખાલી સંશોધકોએ લખ્યું અને નોંધ્યું કે ધીસ મેન વોઝ પ્રોગ્રામ્ડ
ઓનલી ફોર સક્સેસ બટ વોઝ નોટ ટ્રેન ટુ હેન્ડલ ધ ફેલિયર. એને એકવાર જોબ ગઈ કારણ કે જીવનમાં સફળતા 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 જ મળેલી બધી જગ્યાએ, અને અચાનક જોબ ગઈ, માણસ એટલો બધો અકળાઈ ગયો કે હવે મારું શું થશે, હું કેમ જીવી શકીશ. વિચારમાં આવ્યો કે હજી મારી પાસે 99 વસ્તુ સારી છે, 99 સારી વસ્તુ ન દેખાણી, સ્ટ્રેસ, એમાંથી ટેન્શન, એમાંથી ડિપ્રેશન, અને પરિણામ શું આવ્યું, આખા પરિવારે ભેગા થઈને જીવન પૂરું કરી દીધું. જુઓ છો ને તમે, એડલ્ટ્સ માટે ઘણા બધા ડાયવોર્સ, બરાબર, ડેથ ઓફ એની ફેમિલી મેમ્બર્સ, આ ઘણા બધા કારણો બાળકો યુવાનો કે વડીલો માટે હોઈ શકે. સ્ટ્રેસના કારણો હજારો છે, પણ મેં તમને વાત કરી, તમારા ફેમિલીમાં એક વ્યક્તિ વધી જાય ને તો પણ સ્ટ્રેસ શરૂ થઈ જતો હોય છે. ચાર જણા સુખેથી રહેતા હોય, મમ્મી પપ્પા બે દીકરા, એમાં મોટા ભાઈનું લગ્ન થાય અને ભાભી આવે ઘરમાં, સમજો છો ને તમે મારી વાત, એક વ્યક્તિ વધ્યા એટલે ચારે ચારમાં ઉપાધિ શરૂ થાય છે કે નહીં. આવું તો ઘણીક વાર ઘરમાં ચાર જણા હોય એમાં એકાદ વ્યક્તિ જતા રહે, ઓછા થઈ જાય તો પણ પેલા ત્રણ જણા ડિપ્રેશનમાં જતા રહે, બને છે કે નહીં. એવું ટૂંકમાં આ વાત સમજવા જેવી છે. પહેલું પગથિયું છે સ્ટ્રેસ, ત્યાંથી તમે ઇઝીલી પાછા વળી શકો છો, ટેન્શનમાંથી પણ તમે નીકળી શકો છો, પણ ડિપ્રેશન સુધી પહોંચવું અતિ ખતરનાક છે. આ બે જ દ્રષ્ટાંત યાદ રાખવાના છે. આંખમાં કણું પડે એને કાઢી નાખો, તમારી આંખ હિમાલય જોઈ શકે એટલી તાકાતવાળી છે, પણ કણું કાઢશો તો, કાઢી ન શકો તો ગ્લાસવાળું દ્રષ્ટાંત યાદ રાખો, ગ્લાસને તમે નીચે મૂકી દો છો એટલે તમારો હાથ રિલેક્સ થશે, આખું બોડી રિલેક્સ થશે, માઇન્ડ પણ રિલેક્સ થશે. એમ વિચારને ટાળતા શીખો, વિચારને વિચાર દ્વારા જ ટાળવો પડશે. વિચારને ટાળવાની દવા કઈ છે પાછી? વિચાર. આગળ વચનામૃતની એક બે નાની વાત થોડી જોઈ લઈએ. વચનામૃત લોયાનું ચોથું, વેન અ પર્સન લવ્સ, મહારાજ કેટલી સરસ વાત કરે છે, વેન અ પર્સન લવ્સ સ્ટબર્નલી એન્ડ વિથ ડિસ્પ્લેઝર, ધેટ લવ ડઝ નોટ સર્વાઈવ ઇન ધ લોંગ રન, ઓલ્સો ધ ભક્તિ એન્ડ લવ ઓફ વન હુ ઇઝ સ્ટબર્ન અલ્ટિમેટલી બીકમ ન્યુલિફાઈડ, ધેરફોર ઇટ ઇઝ અ ગ્રેટ મિસ્ટેક. મહારાજના શબ્દો છે, આ તો અંગ્રેજીમાં વાંચું છું, શ્રીજી મહારાજના ઓરિજિનલ શબ્દો છે. ભક્તની આ મોટી ખામી છે. કઈ ખામી? મૂંઝવણ કરીને ભગવાનની ભક્તિ કરેનો અમને વિશ્વાસ જ નથી. ભગવાનનો ભક્ત મૂંઝાય જ નહીં. હરિકો દાસ નહીં ઉદાસ. ભગવાનનો ભક્ત ઉદાસ થાય નહીં, ઉદાસ થાય છે તો ભક્તિ છે જ નહીં. સમજ્યા તમે? ઉદાસીનતા એક સ્ટેપ છે જે તમને આગળ સ્ટ્રેસ ટેન્શન તરફ ખેંચી જાય છે, ગમે તે ઘટના ઘટી. આગળનું એક વચનામૃત જોઈએ. મહારાજ એમ કહે છે, પ્રથમનું વચનામૃત 34મું, ભગવાનના ભક્તને જે કંઈ સુખ આવે છે કે દુઃખ આવે છે એ બધું આપનારા ભગવાન છે. સુખ એ પણ પ્રસાદ છે તો દુઃખ એ પણ પ્રસાદ છે. જીવનમાં સાનુકૂળતા આવે તો ક્યારેક પ્રતિકૂળતા આવે, ક્યારેક યશ મળે ક્યારેક અપયશ મળે, ક્યારેક જય હોય તો ક્યારેક અપજય પણ હોય. હંમેશા યાદ રાખો, જીવનમાં જે કંઈ થાય છે એમાં કરતા મહારાજ છે, આટલું સમજતા શીખી જઈએ. અને આગળ એક છેલ્લી નાની વાત સમજી લઈએ. ધ બેસ્ટ સોલ્યુશન ફોર ઓલ ધીસ ક્વેશ્ચન્સ, સંત સમાગમ કીજે હો નિષદિન, સંત સમાગમ કીજે. બ્રહ્માનંદ સ્વામી ગાય છે, એની છેલ્લી પંક્તિ, ભવ દુઃખ ટળે બળે સબ દુષ્કૃત, સબવિધ કારજ સીજે, ભવ દુઃખ ટળે. બ્રહ્માનંદ સ્વામી કહે છે, થ્રુ સંત સમાગમ ધ સફરિંગ્સ ઓફ સંસાર એન્ડ ધ ઇફેક્ટ ઓફ બેડ કર્માજ આર ડિસ્ટ્રોઈડ. ભવ દુઃખ ટળે બળે સબ દુષ્કૃત, બધા પાપ બળી જાય છે. સબવિધ કારજ સીજે, શબ્દો તો જુઓ, એન્ડ યુ વિલ એટેન્ડ એવરીથિંગ, બધી વસ્તુ મળી શકે અને બધી વસ્તુ ટળી શકે. કેનાથી? સંત સમાગમ કીજે હો નિષદિન, સંત સમાગમ કીજે. માટે આજે આપણે ઘણા દિવસથી હરિભક્તો અને અમારા યુવાનો કહેતા હતા
એ નાની વાત આપણે શ્રવણ કરી, વિચાર વિશે વિચાર કરવાની ખૂબ જરૂર છે. અમારા નીલ ભગત, પાર્થ ભગત, તિલક ભગત આ બધા યુવાનોએ ખાસ રિક્વેસ્ટ કરી હતી. આપણે આ નાનું પ્રેઝન્ટેશન પણ લીધું અને સાગરની સોનેરી આ વાત યાદ રાખીએ, કઈ? ભગવાનનો મહિમા સમજવા માટે આપણી બુદ્ધિ દિવ્ય બને એ જરૂરી છે. દિવ્ય બુદ્ધિ વિના દિવ્ય વસ્તુ સમજાતી નથી. સ્વામી આ મહિમાની વાતો લખતા લખતા વારંવાર, હજારો વાર સ્વામી આવું લખે છે. શા માટે? સાગરનો આ પાયો છે. કયો પાયો? આપણે ક્વોલિફિકેશન, પાયો કે ભૂમિકા તૈયાર નહીં કરીએ ને તો ગમે એટલી પછી વાતો કરશું, સાધના કરશું, તળિયા વિનાની તપેલીમાં દૂધ કેવી રીતે સમાશે? આ બધી વાતો લખતા સ્વામી હવે લખે છે, સાંભળો. બ્રહ્માંડમાં જેટલી વસ્તુ છે, અજયભાઈ કેવી જોરદાર, બ્રહ્માંડમાં જેટલી બાબતો છે તે સર્વે જીવોને પ્રાપ્ત થઈ શકે છે. જો જીવ ખરેખર દાખલો કરે તો, તાકાત લગાવે ને તો લાંબો હાથ કરી આ પૃથ્વી ઉપર બેઠેલો માણસ સ્વર્ગ સુધી, સત્યલોક સુધી અને અક્ષરધામ સુધી પહોંચી શકે છે. પરંતુ જીવ જેવું કર્મ કરે તેવી તેને પ્રાપ્તિ થાય છે. કર્મ ઉપર બહુ મોટો આધાર છે, પણ કર્મનો આધાર કેના ઉપર છે? વિચાર ઉપર. સારા વિચાર કરશો તો સારું કર્મ કરશો, સારું કર્મ કરશો તો સારું સુખ, સારી સંપત્તિ, સારી સમૃદ્ધિ, સારી સફળતા મળશે. વાત સાચી ખોટી? અને અવળું વિચારનારાને, કાલે મેં કથામાં વારંવાર વાત કરી હતી, કોઈએ મંતવ્ય નથી લખ્યું, કરી દઉં, બે જ વાત તમારે યાદ રાખવાની છે, સારું વિચારો અને સવળું વિચારો. સારું વિચારો અને સવળું વિચારો. હવે સ્વામી આગળ લખે છે, ભગવાનને કર્મ લાગતું નથી, તેઓ તો અનેક કર્મોનો વિનાશ કરી દે છે. ભગવાનનો પ્રતાપ તો દારૂણ અગ્નિના જેવો છે, જે તેમને શરણે થાય છે તેના બધા પાપને બાળી દે છે. આખા બ્રહ્માંડ જેટલો દારૂનો ઢગલો હોય, તેમાં તલ જેટલો અગ્નિનો તણખો પડે તો એક પલવારમાં બધું બળીને ઉડી જાય છે, તેમાં કોઈ સંદેહ નથી. બળી ગયા પછી તેની રાખ પણ દેખાતી નથી. તે અનંત ભાર જેટલી રાખ હોય તો પણ આકાશ સમાન થઈ જાય છે. જીવ જ્યારે ભગવાનનું ભજન કરતા કરતા મૂર્તિ આકારે થઈ જાય છે ત્યારે તેના બધા કર્મ બળી જાય છે. કાલે મેં વાત કરી હતી ને, આ બધા પ્રશ્નોમાંથી બહાર નીકળવા માટેના આપણા શાસ્ત્રોમાં અનુભવી મહાપુરુષો દ્વારા બતાવેલા બે જ માર્ગ છે. એક, મહારાજની મૂર્તિ એટલે કે ભજન કરીએ ગમે ત્યારે, મૂંઝવણ આવે ત્યારે, અથવા તો ભજન કરનારા ભગવાનના સંત અને ભક્ત એનો સમાગમ કરીએ. ભગવાન સિવાય બીજામાં જેટલું સુખ માને છે તેટલા તેના કર્મ અપક્વ રહે છે, અર્થાત બળતા નથી. જેમ જેમ જીવ સત્સંગ કરતા રહે છે અને જેમ જેમ ભગવાનમાં જેટલું સુખ માનવામાં આવે છે તેટલું તેનું કર્મ બળી જાય છે. એટલે ભગવાન સિવાય અન્યમાં સુખ મનાતું નથી. ભગવાન વિના બીજામાં દુઃખ દેખાય એવી સંતો વાતો કરતા રહે છે. હરિબિન ઓરમે કરનો અભાવા, ઇનકો નામ સત્સંગ કહાવા. કિતની અચ્છી બાત! હરિબિન ઓરમે કરનો અભાવા, ઇનકો નામ સત્સંગ કહાવા. ભગવાન વિનાના અન્ય પદાર્થનો અભાવ કરવો તેનું જ નામ સત્સંગ કહેવાય છે. મહારાજ એમ કહે, મેં બરાબર વિચારીને જોયું, 14 લોકમાં ભગવાનની મૂર્તિને છોડીને ક્યાંય પણ સુખ દેખાડું નહીં. ચિત્રકેતુ રાજાને કરોડ સ્ત્રી હતી તો પણ સુખ ન આવ્યું. સ્ત્રી, ધન, સમૃદ્ધિ કે સત્તા એમાં ક્યાંય સુખ નથી. સુખ ક્યાં છે? સુખ યા હરિ ચરણ મે યા સંતન કે માહી. ભગવાન તેમનું ધામ, સંતો અને હરિભક્તો આટલાની વાત જ જીવનો વિશ્રામ છે.
અર્થાત આ ચાર બાબતમાં જ શાંતિ છે. ચાર: ભગવાન, ભગવાનનું ધામ, ભગવાનના સંતો અને ભગવાનના ભક્તો. ચાર જગ્યાએ શાંતિ છે, બાકી બધી જગ્યાએ અશાંતિ. ભગવાનના ચરિત્રો જન્મથી લઈને પછીના બધા જ જે છે તેને દિવ્ય સમજીને તેનું ગાન કરતા રહેવું, ખરો અપાર રસ્તો એમાં જ છે. પાછી સ્વામી વાત શરૂ કરી, દિવ્ય સમજીને ગાન કરવું. ભગવાને અનંત અવતારો ધરીને ઘણા પ્રભાવશાળી ચરિત્ર કર્યા છે, જેને જેને જે સમયે જે જે અવતાર પ્રગટ મળે છે તે તેના ચરિત્રને તે સમયે જાણે છે. જેને જેને ભગવાનનો યોગ થયો, અવતારનો પણ જેને યોગ થયો, એનું પણ કંઈક સારું થયું છે. અવતારીનો જેને યોગ થયો એનો તો બેડો પાર થયો છે. કેમ જે ભગવાનના ચરિત્રોની કથા કાનથી જેમ જેમ સાંભળવામાં આવે છે તેમ તેમ ભગવાનની મૂર્તિમાં અધિક અધિક પ્રેમ થાય છે. આપણે બધા સાક્ષી છીએ, આ કથા રોજ સાંભળીએ છીએ, આપણા બધાના મનમાં આપણે અનુભવી શકીએ આપણને ભગવાનમાં પ્રેમ વધી રહ્યો છે. એટલે તે ચરિત્રોને કાનેથી સાંભળ્યા વિના ક્યારેય પ્રેમ વધતો નથી. લો, ભગવાનની મૂર્તિમાં પ્રેમ થવાનું એક સાધન કયું છે? ભગવાનના ચરિત્રો શ્રવણ કરવા. તે ફરીવાર વાત રિપીટ કરી દઉં, સાગરમાં આ ત્રણ વાત આવી છે. શાસ્ત્રોનો આ સાર છે, ભગવાનમાં હેત ત્રણ રીતે થાય છે. એક, મહિમાથી દર્શન કરે તો. પ્રેમથી ભગવાનની કથા ચરિત્ર શ્રવણ કરે તો. અને ત્રીજું, જેને ભગવાનમાં પ્રેમ હોય એવા સંત અને ભક્તની સાથે રહે એનો સમાગમ કરે તો. આ ત્રણ બાબતે કરીને જીવને પરમાત્મામાં હેત થાય છે. જીવમાં જ્યારે પ્રેમ થાય છે એટલે ભગવાનમાં પ્રેમ પ્રગટે છે, ત્યારે અપાર આનંદ થાય છે. અપાર આનંદ જ્યારે આવશે ત્યારે તેને ભગવાનમાં ભક્તિ રૂપ પ્રેમરસ ઉપજે છે. લો, શ્રીહરિના ચરિત્રો વિવિધ પ્રકારના છે, તેમાં દિવ્ય ભાવ રાખવો. દિવ્ય ભાવ જાણ્યા વિના ફરી આ જ વાત આવી, ડગલે ને પગલે સ્વામી વાત લાવે છે. દિવ્ય ભાવ જાણ્યા વિના તો પરીક્ષિત રાજાની જેમ અનેક પ્રકારના સંશય થયા કરે. પરીક્ષિતને પ્રભુ પ્રગટ મળ્યા પણ સંશય હતો ને તો સુખ ન લઈ શક્યા. જીવની બુદ્ધિ થોડી છે, તે જો ભગવાનના પ્રતાપને યથાર્થ રૂપમાં ન સમજ્યો હોય તો તેની સમજણ અવળી થઈ જાય છે. સાગરનો આ પાયો દેખાય છે દાદા, પાયો દેખાય છે. વારંવાર હજારો વાર આ વાત વાંચી છે, મને તો પાકી થઈ ગઈ. સારું વિચારો અને સવળું વિચારો. માનો તો જિંદગી મેં સુખ હી સુખ, ના માનો તો દુઃખ કા દરિયા. માનો તો જિંદગી મેં સુખ હી સુખ, ઓર ના માનો તો જિંદગી દુઃખ કા દરિયા. સમજો મેરે યાર બદલના ઇતના હૈ ક્યા, સિર્ફ દેખને કા નજરિયા. આપણી નજરિયા, આપણી દ્રષ્ટિ, આપણી સમજણ, આપણી બુદ્ધિ સવળી બની જાય ને તો આખી દુનિયા સુંદર, અતિ સુંદર બની જાય. જીવન સુખ સુખ સુખમય બની જાય. કેવી જોરદાર વાતો આવે છે જુઓ. તે જો ભગવાનના પ્રતાપને યથાર્થ રૂપમાં ન સમજ્યો હોય તો તેની સમજણ અવળી થઈ જાય છે, અને તેને લીધે ચરિત્રોને મોક્ષરૂપ જાણી શકે નહીં. જેને આ ચરિત્ર મોક્ષરૂપ સમજાયા હોય તેવા ભક્તને તો આ ગ્રંથ મોક્ષરૂપ છે, પરમપદને પમાડનારો છે. જે મનુષ્ય નિર્દોષ ભાવથી આ ગ્રંથને સાંભળે તેને ક્યારેય જંપુરી દેખવી પડતી નથી. જે નિષ્કપટ હૃદયના ભાવથી આ ગ્રંથને સાંભળીને તેની પ્રશંસા કરશે અંતે તે ભક્ત અક્ષરધામના પદની પ્રાપ્તિ પામશે. આ ગ્રંથમાં આટલું ફળ રહ્યું છે, આ ગ્રંથમાં સ્વામી શું વાતો લખે છે, આ ગ્રંથનું કેટલું મોટું ફળ છે. મહિમાથી આ ગ્રંથ, આ કથા સાંભળશે ને એને ક્યારેય જમપુરી જોવાનો વારો નહીં આવે. સ્વામી ગેરંટી આપે છે, ખાતરી આપે છે, અક્ષરધામ પામશે. કારણ શું છે? કારણ કે સ્વામી લખે છે, આ ગ્રંથમાં મેં જીવની મોટપ નથી લખી અને તે લખવાનું કોઈ કારણ પણ નથી. આ ગ્રંથમાં તો પરમાત્માનો પ્રગટ પ્રતાપ લખાયો છે. આ તો અમૃતથી ભરેલો ગ્રંથ છે.
અવિનાશી અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણની ચરિત્રની કથા છે આ. જે લેખક જીવને ભગવાન લખી નાખે તેને ફરીને ક્યારેય મનુષ્યનું ચરિત્ર શરીર મળતું નથી. આત્મા સો પરમાત્મા આવી વાતો જગતમાં બહુ થાય છે, જીવ સો શિવ આવી વાતો થાય છે. આ શબ્દોનું ભૂલામણું જંગલ છે, આપણે સાવધાન થવાની જરૂર છે. આવા જંગલોમાં ન ફસાતા જે વચનામૃતમાં મહારાજે વાત કરી છે એનાથી વિશેષ આ દુનિયામાં કોઈ વાત નથી. આટલી ગાંઠ આપણા મનમાં વાળી લેવી જોઈએ. જીવને જગદીશ કહી, ભગવાન કહી જે લોકો વાતો કરે છે કે વાતો લખે છે એ કોઈને ફરીવાર મનુષ્યનો દેહ નહીં મળે. લખ 84માં ભટકી ભટકીને મરી જવાના છે. એક જીવ બીજા જીવનું શું હિત કરી શકે? ખારામાં વાવેતર કરવાથી શું મળે? મનુષ્યને દેવ ખારી જમીન ગણાય, તેમાં વાવવાથી કોઈ ફળ નથી. એક મનુષ્ય કદાચ બીજા મનુષ્યને સારા ખાન પાન આદિ આપે પણ મૃત્યુ પછી તે કંઈ રહેતું નથી. કદાચ કોઈ દેશનો મોટો રાજા હોય તો તે કોઈને વસ્ત્ર ઘરેણા અપાર ધન અપાર હાથી ઘોડા ગામ ગરાસ વગેરે ભૌતિક વસ્તુને આપી શકે છે. કોઈ દેવ હોય તો તે દેવના જેવું આપે, જે આપેલું હોય તેમાં નિર્ભયતાનું ઠેકાણું નથી હોતું. કહેતા તે સર્વે કાળના ભયવાળું છે. કાળના ભયથી રહિત વસ્તુ એક જ વ્યક્તિ આપી શકે છે, ભગવાન. અને ભગવાન જેના હૃદયમાં છે એવા મોટા એકાંતિક પુરુષ. અભયદાન ભગવાન આપે છે, બાકી બધા ભયદાન આપે છે. કેવું દાન? જે આપે એમાં ભય વધે છે તમને. ભગવાન જે આપે છે એમાં શું થાય છે? ભગવાન અભયદાન આપે છે, જગતના જીવો ભયદાન આપે છે. સોનું આપે પણ સોનાની સાથે જે ભય આવે છે ને, 99ના ધક્કા જેવો, ખબર છે ને વાત દાદા? પાતાળથી લઈને પ્રકૃતિ પુરુષ સુધીના જેટલા બ્રહ્માંડમાં સુખ છે તેમાં કાળના ભય વિનાનું એક પણ સુખ નથી. કેમ જે ચાર પ્રકારના પ્રલયમાં એ સુખ રહેવાનું નથી. માટે અમૂલ્ય મનુષ્ય દેહને પામીને અમૂલ્ય દેહને અનુરૂપ એવું મોક્ષરૂપી કામ કરી લેવું જોઈએ. શું વાતો છે! આવો સરસ મનુષ્યનો દેહ મળ્યો. એ જન્મ તુજે અણમોલ મિલા, બરબાદન કર બરબાદન કર, જો પહેલે કિયા સો મિલતા હે, ફરિયાદન કર ફરિયાદન કર. ફરિયાદ કરવાનું છોડી દો, સુખ દુઃખની વાતો છોડી દો. શું કરવું છે, શું મેળવવું છે, શું પામવું છે, ક્યાં પહોંચવું છે, આટલો વિચાર ચાલુ કરી દો. વચનામૃત પ્રથમનું 21મું મહારાજ એમ કહે છે, એવો દ્રઢ સંકલ્પ કરી રાખવો કે આને આ દેહ કરીને અક્ષર રૂપ બની અક્ષરના અનાદિ મુક્તોની પંક્તિમાં ભળવું છે. લો, પણ આજે તો કેવા સંકલ્પો લોકો કરે છે! આજના સંકલ્પોની વાત ન થાય. પ્રહલાદજી, પ્રિયવ્રત રાજા, દક્ષ પ્રજાપતિના અનેક પુત્રો વિભીષણજી અને હનુમાનજીએ પોતાનું મોક્ષરૂપી કામ સુધારી લીધું છે. ગોપીઓ, ગોવાળો, પાંડવો, ઉદ્ધવજી વગેરે અનંત પુણ્યાત્માઓએ પ્રગટ પ્રભુના યોગથી અત્યંત દિવ્ય ગતિને પ્રાપ્ત કરી હતી. જીવને સાચા સંત મળે અથવા સાચા ભગવાનના અવતાર મળે ત્યારે તે જો તેમની સેવા કરે તો તેઓ તે જીવને દિવ્ય ગતિ એટલે કે મોક્ષ આપે છે. આ જીવને કાળ અને કર્મને વશ થઈને અપાર દેહ ધર્યા છે અને અનંતવાર ઇન્દ્રનું પદ પણ પ્રાપ્ત કર્યું છે, છતાં હજુ સાચા પ્રગટ હરિ અને સાચા પ્રગટ સંતનો યોગ થયો નથી. તેથી જ તો જીવ કલ્યાણ પામ્યો નથી, બાકી ઇન્દ્રપદ ભોગવી આવ્યો છે, બ્રહ્મા સુધીના પદો ભોગવીને આવ્યો છે, પણ હજી ક્યાંય સુખ મળ્યું નથી, થરી ઠામ થયો નથી. માટે આવો રૂડો મનુષ્યનો દેહ આપણને મળ્યો છે. એના કરતાં ગુણાતાનંદ સ્વામીની વાત, કરોડો રૂપિયા આપતા માણસનો દેહ ન મળે. અરે, કરોડો રૂપિયા આપતા આવા સાધુનો સંગ ન મળે, અને કરોડો રૂપિયા આપતા આવી વાતો ન મળે. સ્વામી કહે આપણને બધું મળ્યું, દેહ મળ્યો, આવા સંતો મળ્યા અને આવી કથા વાર્તા મળી.
હવે દુનિયાની ચિંતા છોડી, કહેવાય છે ને દાદા હે, ભૂખ લાગી હોય ને પછી તો પંચામૃત ભોજન મળે, શું કરવાનું હોય? હા, પાંચ દિવસનો ભૂખ્યો હોય ને પતરાળું પીરસાઈ જાય ને પાંચ પ્રકારના પકવાન મુકાઈ ગયા હોય પછી શું બાકી રહે? હવે જમવાનું. માટે આ વાતો મંથન કરી, ચિંતન કરી, એમાંથી એક બે વાત યાદ રાખી, મંતવ્ય દ્વારા દ્રઢ કરી જીવનમાં ઉતારી નાખીશું ને તો કામ થઈ જશે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના અષ્ટમ પૂર્વમાં પ્રતાપથી ભરપૂર શ્રીહરિના ચરિત્રોની વિશેષતા એ નામે 61મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની.